સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મકાઈના પાકમાં સુકારો આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોએ કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ બાબતે જાણ કરી અને છતાં પણ છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈપણ પ્રકારની મુલાકાત ન લેતા ખેડૂતો આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા. ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો ન્યાય ન મળે તો ગુજરાતભરમાં ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ તૈયારી પણ બતાવી છે. રાતા પાણીએ રોવાના દિવસો આવી ગયા છે. અમારા આજે છોકરા બચ્ચાના મકાઈ ઉપર જે અમારો ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે. તો એના માટે તમે કઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે. બિયારણ બોગસ બિયારણ છે ને રજૂઆત કરી કંપનીમાં તો હજી ત્યાં આજે પણ હજી દર દાડા ત્યાં હજી આવતા નથી. થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું. અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે ઉનારું શિયાળું પાક તરીકે. તો ડોડા આવવાની દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયાણ વિક્રેતાને જાણ કરેલ પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારી માટે યોજી છે બેઠક. અમદાવાદમાં સર્કિટ હાઉસમાં કોંગ્રેસની આ બેઠક મળી. ભારત જોડો ન્યાય યાત્રાની જવાબદારી સોંપાઈ અને મનીષ દોશી રોહન ગુપ્તા સહિત કોંગ્રેસના મીડિયા સેલના સભ્યો સાથે બેઠક. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા અને તાલુકા પ્રમુખ સાથે પણ બેઠક. તો યાત્રાના રૂટ સહિતની બાબતો પર ચર્ચા. યાત્રા અંતર્ગત જવાબદારી પણ સોંપવામાં આવી છે. મહેસાણા પોલીસકર્મીની સરાહનીય કામગીરી સામે આવી છે. આરએનબીએ પોરવાના ખાડા પોલીસે પોર્યા હતા અને મહેસાણાના ગાંધીનગર લિંક રોડ નજીક પોલીસકર્મીએ ખાડા પોર્યા છે. રોડ પર પડેલ ખાડામાં ટુ વ્હીલર ચાલક પટકાતા સ્થળ પર હાજર પોલીસકર્મીએ કામગીરી કરી હતી. પીસીઆર વાન આડી કરી અને બ્લોક નાખી ખાડો પૂરી દીધો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસે કર્મીઓની આ કામગીરીને પણ બિરદાવી છે. અરવલ્લીના નાપડામાં સરકારી અનાજની ચોરી થઈ છે. ચોરી કરીને લઈ જવાતું મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું છે. દૂધ લઈ આવતા ટેમ્પામાંથી ઝડપાયું છે અનાજ અને ટેમ્પો ચાલકે મધ્યાહન ભોજનના ઓરડામાંથી આ અનાજ ઉઠાવ્યું હતું. સરકારી અનાજ લઈ જતા ટેમ્પો ચાલકને ગામ લોકોએ ઝડપી પાડ્યો છે. આચાર્યને બોલાવી કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.